ભાવનગરની બીએમ કોમર્સ સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં 33 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી અને લગભગ 3000 જેટલા વિદ્યાર્થીઓએ આ મેળાની મુલાકાત લીધી. શહેરના ઘોઘા સર્કલ સામે આવેલી બીએમ કોમર્સ હાઈસ્કૂલમાં સંકલ્પ શાળા વિકાસ સંકુલ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો, જેમાં કુલ 33 જેટલી કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી. આ વિજ્ઞાન મેળાનું દીપ પ્રાગટ્ય સોડિયમ ઉપર પાણી નાખી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવ્યું. ખેતી અને ખાદ્ય પદાર્થો તથા એક્યુપ્રેશર વિશેના પ્રોજેક્ટ્સ અને કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. તો ઘરના જ રસોડામાં વપરાતી તપેલીમાંથી બનેલી ઇસ્ત્રી પણ લોકો માટે કુતૂહલનો વિષય રહી. આ વિજ્ઞાન મેળામાં જિલ્લા શિક્ષણાધિકારી એસએલ ડોડિયા અને શિક્ષણ નિરીક્ષક સીબી ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી. આ ગણિત વિજ્ઞાન મેળાની લગભગ 3000 વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. બ્યુરો રિપોર્ટ, વિટકોસ ન્યૂઝ. અમારી શાળામાં SVS2 સંચાલિત વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે. સમાજમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ લેવલે આવા વિજ્ઞાન મેળાઓ આયોજિત થતા હોય છે. અમારા SVS2ના મુખ્ય કન્વીનર અને શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ ત્રિવેદી એ આજના વિજ્ઞાન મેળાનું ખૂબ જ સરસ રીતે આયોજન કરેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી પણ ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડવા માટે તેના પ્રતિનિધિઓ હાજર રહેલ છે. આજના વિજ્ઞાન મેળામાં કુલ 32 જેટલી કૃતિઓ રજૂ થયેલી છે, જેમાં આપણા દેશના ભાવિ બાલ વૈજ્ઞાનિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે અને તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપવા જુદી જુદી શાળાઓના વિજ્ઞાન શિક્ષકો પણ હાજર રહેલ છે. અસ્તુ.